गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10ના સામાજિક વિજ્ઞાન વિડિયો લેક્ચરમાં આગળના વિડિયો લેક્ચરની વાત કરી હતી તો કે બેરોજગારી ઘટાડવાના સરકારે કેટલા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેમાંના આપણે 6 કાર્યક્રમોની ચર્ચા કરી હતી કે જેમાં નવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ, યુવાનો જે બેરોજગાર છે તો કે એને ભવિષ્યમાં એ રોજગારી સ્વરોજગારી કઈ રીતે પ્રાપ્ત કરી શકે તેના માટેની એને તાલીમ આપવું જોઈએ, શિક્ષણ આપવું જોઈએ, ખેતીમાં ખેડૂતોને સહાય કરવી જોઈએ, સસ્તા દરની લોન આપવી જોઈએ કે જેનાથી લોકો પોતાની રોજગારીમાં વધારો કરી શકે અને બેરોજગારીનું પ્રમાણ ઘટી શકે. તો ત્યાર પછીનો આજે બેરોજગારી ઘટાડવાના ઉપાયોમાં 7મો કાર્યક્રમ જોઈએ. તો એવું કહે છે કે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર યુવા રોજગારને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન સમજણ ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના કાર્યક્રમો જેવા કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. શું કહે છે કે ભારત સરકાર શ્રમ મંત્રાલય શું કામ કરે છે તો કે જે બેરોજગાર લોકો છે તેને રોજગારી કઈ રીતે મળી શકે, એની રોજગારી એને આવક કઈ રીતે મળી શકે, એને કામ કઈ રીતે આપી શકાય તે માટેનું કાર્ય કરે છે. તો કે ભારત સરકાર શ્રમ મંત્રાલય, ભારત સરકારનું શ્રમ મંત્રાલય અને દરેક રાજ્યની રાજ્ય સરકાર પોતાના રાજ્યની અંદર જે યુવા વર્ગ છે, જે બેરોજગાર છે, જે આવક મેળવવા માંગે છે, કામ ધંધો કરવા માંગે છે પરંતુ એની પાસે કામ નથી, તો એવા યુવાનોને રોજગારી મળી રહે તેના માટે ઔદ્યોગિક ઉદ્યોગો વિકસાવવાની, ઉદ્યોગો શરૂ કરવા માટેની, એમને ઉદ્યોગો કઈ રીતે શરૂ કરી શકાય તેના માટેની જ્ઞાન, એનું સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા કે આ ઉદ્યોગ શરૂ કરવાથી ઉદ્યોગ શરૂ કરનારને, ઉદ્યોગના માલિકને ઉદ્યોગ શરૂ કરવા માટેનું જ્ઞાન હોવું જોઈએ કે કયો ઉદ્યોગ એ શરૂ કરી શકે એના માટેની એની સમજણ, ઉદ્યોગ શરૂ કરવા માટે, નવો શરૂ કરવા માટે એનામાં ઉત્સાહ અને કામ કરવાની કાર્યક્ષમતા વધે તે માટે શું આપવામાં આવે છે, તાલીમ અને પ્રશિક્ષણ. એટલે કે તાલીમ આપવામાં આવે છે અને એની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે કે કયો ઉદ્યોગ શરૂ કરે તો એમાંથી એ ઉદ્યોગનું ઉત્પાદન, એ વસ્તુનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે, ઉત્પાદન કરેલો માલ ક્યાં વેચવામાં આવે કે જેનાથી એની આવકમાં વધારો થઈ શકે અને નફો મળી શકે. કારણ શું છે તો કે એક ઉદ્યોગ શરૂ થશે તેની સાથે ઘણા બધા લોકોને એકસાથે રોજગારી મળશે, પરિણામે બેરોજગારીમાં ઘટાડો થશે. તો એના માટે એવું કહે છે કે ઉદ્યોગો શરૂ કરો, યુવાનોની રોજગારી વધે તેના માટે ઉદ્યોગો શરૂ કરવા માટે સરકારે કેટલાક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા. આ કાર્યક્રમો થકી એને ઉદ્યોગ શરૂ કરવા માટેની તાલીમ, પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે કે ઉદ્યોગ શરૂ કરવા માટે એને કેટલી નાણાંની જરૂર પડશે, બેંકમાંથી લોન કેટલા રૂપિયામાં આપવામાં આવશે, કેટલા રૂપિયા સુધીની આપવામાં આવશે, સબસિડી સરકાર કેટલી આર્થિક મદદ કરશે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એનું વેચાણ વધે, ઉત્પાદન કરેલો માલ કયા બજારમાં વેચવામાં આવે તો નફો વધુ મળે વગેરેની એને તાલીમ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે. કયા કાર્યક્રમો દ્વારા? તો કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા. આગળ જોઈએ, ટેકનિકલ સંસ્થાઓ કોલેજ યુનિવર્સિટીની સ્થાપના દેશભરમાં કરી વ્યવસાયિક અભ્યાસક્રમો અને ટેકનોલોજી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજમાં અદ્યતન અભ્યાસક્રમો વ્યવસાયિક અને ટેકનોલોજીકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુરૂપ સક્ષમ બનવાનો પ્રયત્ન કર્યો છે. તો કે સરકારે બીજું શું કીધું કે ટેકનિકલ સંસ્થાઓ, ટેકનોલોજીકલ સંસ્થાઓ,
ટેકનોલોજીની જે સંસ્થાઓ છે, જે કોલેજો છે, જેમ કે એન્જિનિયરિંગ કોલેજ, તો એ કોલેજોની સ્થાપના કરી, યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી સમગ્ર દેશભરની અંદર. આજે ટેકનોલોજીને લગતી સંસ્થા, જે કોલેજો છે, જે યુનિવર્સિટીઓ છે, એ વ્યવસાય માટેનો અભ્યાસક્રમ, ઉદ્યોગો શરૂ કરવા માટેનો, એવું કહે છે કે વ્યવસાય શરૂ કરવા માટેના અભ્યાસક્રમો અને ટેકનોલોજી અનુરૂપ શિક્ષણની સુવિધા પૂરી કરવામાં આવી. ક્યાં? તો કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં વ્યવસાયિક અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા અને શિક્ષણની સુવિધા પૂરી કરવામાં આવી. શાળા કોલેજોમાં અદ્યતન અભ્યાસક્રમો, શાળા અને કોલેજોની અંદર જે જૂની પુરાણી પદ્ધતિથી જે અભ્યાસક્રમો ચાલતા હતા તેના બદલે અભ્યાસક્રમોમાં પરિવર્તન લાવવામાં આવ્યું, બદલાવ કરવામાં આવ્યો અને અભ્યાસક્રમોની અંદર ટેકનોલોજીકલ શિક્ષણ દાખલ કરવામાં આવ્યું, ટેકનોલોજીનું શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. બીજું કીધું કે વ્યવસાયિક અને ટેકનોલોજીકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુરૂપ સક્ષમ બનવાનો પ્રયત્ન કર્યો. તો કે વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ અને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું કે આવનાર ભવિષ્યમાં એ પોતે સ્વરોજગારી, સ્વ એટલે કે પોતે રોજગારી કઈ રીતે પ્રાપ્ત કરી શકે, પોતે આવક કઈ રીતે મેળવી શકે, તેના માટે શાળા અને કોલેજોની અંદર આધુનિક યુગ પ્રમાણે, 21મી સદી મુજબ આધુનિક યુગ પ્રમાણે, ટેકનોલોજીના યુગ પ્રમાણે એને વ્યવસાયિક અને ટેકનોલોજી શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું. આગળ કહે છે, હાલમાં દરેક રાજ્યમાં એક આઈટીઆઈ અને એક આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી. શું કહે છે કે હાલની અંદર દરેક રાજ્યની અંદર, દરેક જિલ્લા તાલુકાની અંદર એક આઈટીઆઈ અને આઈઆઈએમ સ્થાપવામાં આવી કે જ્યાંથી ટૂંકા ગાળામાં વિદ્યાર્થી ટૂંક સમયની અંદર વ્યવસાયિક શિક્ષણ મેળવીને સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે. આગળ જોઈએ, શ્રમ શક્તિ આયોજન ક્ષેત્રે સરકારે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા. કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ વગેરે નવીન ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો રહેલી છે. શું કહે છે કે શ્રમ શક્તિ આયોજન ક્ષેત્રે, શ્રમ શક્તિ આયોજન તો કે જે લોકો બેરોજગાર છે, જે કામ કરવા માટે સશક્ત છે, કામ કરી શકે તેમ છે, કામ કરવા માંગે છે, તો એ શ્રમ શક્તિનો આયોજન મુજબ સરકારે રોજગારી ક્ષેત્રે જ્યાંથી એને કામ ધંધો મળી રહે તે ક્ષેત્રે નવા ક્ષેત્રો ખુલ્લા મૂક્યા કે જેનાથી, જેનું શિક્ષણ મેળવીને ભવિષ્યની અંદર વિદ્યાર્થી સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે. તો તેમાં એવું કહે છે, નવા ક્ષેત્રોમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, હાલના યુગની અંદર જોઈએ તો કે ટેકનોલોજીની અંદર કોમ્પ્યુટર એક અગત્યનું સ્થાન ધરાવે છે. મોટાભાગનો વહીવટ આજે ઓફિસોની અંદર, સરકારી કચેરીઓની અંદર, ઉદ્યોગોની અંદર, તમામ જગ્યાએ, શાળાઓની અંદર કે તમામ જગ્યાએ વહીવટ કરવા માટેનું, ડેટા સાચવવા માટેનું એક અગત્યનું ટેકનોલોજીકલ સાધન એટલે કોમ્પ્યુટર. તો આ કોમ્પ્યુટર ટેકનોલોજી, ત્યાર પછી કીધું ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, નવા બિઝનેસો, નવા ધંધાઓ કઈ રીતે કરી શકાય એનું મેનેજમેન્ટ, એનું વ્યવસ્થાપન, એનું આયોજન કઈ રીતે કરી શકાય, ધંધાકીય વ્યવસ્થાપન, નવો ધંધો શરૂ કરવા માટે ધંધાનું આયોજન, એનો વહીવટ કરવો. બીજું કીધું માર્કેટિંગ, જુદી જુદી ચીજવસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે, ઉદ્યોગો ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, આ ઉત્પાદન કરેલો માલ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એનું શું કરવામાં આવે છે, માર્કેટિંગ કરવામાં આવે છે. તમે ટીવી ઉપર જોતા હશો, ઘણી જુદી જુદી એડવર્ટાઇઝ આવે છે ચીજવસ્તુઓની,
તો એ જે એડવર્ટાઇઝ આપવામાં આવે છે શું છે? તો કે ચીજ વસ્તુનું એ શું કરે છે? માર્કેટિંગ કરે છે, લોકો સુધી એ જાહેરાત પહોંચાડવામાં આવે છે કે ઉદ્યોગો આ વસ્તુનું ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરેલી વસ્તુ વાપરવામાં આવે તો એનાથી કયા ફાયદાઓ થઈ શકે, તો કે માર્કેટિંગ. ત્યાર પછી કીધું ઇવેન્ટ મેનેજમેન્ટ, જુદી જુદી રમતો જેમ કે ક્રિકેટ, તો એનું આયોજન કઈ રીતે કરવું, બરાબર? તો જુદી જુદી ઇવેન્ટો, રમત ગમતની હોય, લગ્નની હોય, તો આવી જુદી જુદી ઇવેન્ટનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. ત્યાર પછી કીધું ઓફિસ મેનેજમેન્ટ, ઓફિસોનું વ્યવસ્થાપન, એનો વહીવટ, એનું આયોજન, એનું સંચાલન કઈ રીતે કરવું. આગળ કીધું હોટેલ મેનેજમેન્ટ, હોટેલોનું સંચાલન, ગ્રાહક સાથેની વર્તણૂક, બરાબર, જો કોઈ સમસ્યા ઊભી થઈ છે સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવવું વગેરે, એવું કહે છે કે હોટેલ મેનેજમેન્ટ વગેરે. નવીન ક્ષેત્રે રોજગારીની વિપુલ તક રહેલ છે. આ બધા નવા ક્ષેત્રો છે, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસાય, માર્કેટિંગ, હોટેલ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બધા નવા નવા ક્ષેત્રો શરૂ થઈ રહ્યા છે કે જેની અંદરથી વધારે પ્રમાણમાં રોજગારી મળી શકે તેવી તકો રહેલી છે. આગળ કહે છે નવા ક્ષેત્રો મુજબ યુનિવર્સિટીઓમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા. તો કે સરકારે શ્રમ શક્તિ આયોજન મુજબ નવા ક્ષેત્રો તો ખુલ્યા, જેમ કે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન, ત્યાર પછી જોયું તો કે બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ, ઓફિસ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ વગેરે જેવા નવા ક્ષેત્રો તો ખુલ્લા મૂક્યા, પરંતુ આની તાલીમ, એનું શિક્ષણ ક્યાંથી લેવું? તો કે એનું નિવારણ કરવા માટે સરકારે દરેક યુનિવર્સિટીઓની અંદર આવા નવા અભ્યાસક્રમો દાખલ કર્યા કે જેની અંદરથી અભ્યાસક્રમ મુજબ એ વિદ્યાર્થી શિક્ષણ મેળવી શકે અને આવનાર ભવિષ્યની અંદર એ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરે તો જેનાથી એને બિઝનેસનું સંચાલન કઈ રીતે કરવું તેના વિશેનું જ્ઞાન મળી શકે અને સ્વરોજગારી એ પ્રાપ્ત કરી શકે ભવિષ્યમાં. આગળ કહે છે તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાના પાઠ્યક્રમો બદલાવવામાં આવ્યા છે. તો શું કહે છે કે યુનિવર્સિટીઓની અંદર નવા ક્ષેત્રો ખુલતા યુનિવર્સિટીમાં નવા અભ્યાસક્રમો દાખલ થયા. નવા અભ્યાસક્રમો દાખલ થયા એટલે પાઠ્યપુસ્તકોની અંદર પ્રેક્ટિકલ શિક્ષણ અને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું કે જેનાથી વિદ્યાર્થી પ્રત્યક્ષ જ્ઞાન મેળવીને આવા નવા કોર્સનું જ્ઞાન મેળવી શકે, સમજણ મેળવી શકે. આગળ જેથી નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી શકે. શું કહે છે કે વિદ્યાર્થી યુનિવર્સિટીઓની અંદરથી આવા નવા ક્ષેત્રો, જે અભ્યાસક્રમો શરૂ થયા છે, નવા ક્ષેત્રો શરૂ થયા છે, તો એનું જ્ઞાન મેળવીને નોકરી એને જે કરવી છે તો કે વર્તમાનની અંદર નોકરીની અને ભવિષ્યની અંદર જે નોકરીની જરૂરિયાત છે, જે રોજગારીની જરૂરિયાત છે, એ રોજગારીની જરૂરિયાત એ પૂરી કરી શકે. જો એને નોકરી મળશે તો આવક વધશે અને આવક વધતા જીવન ધોરણ એનું કેવું જશે, ઊંચું જશે. આગળ કહે છે શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનોનું શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. શું કહે છે કે શ્રમ શક્તિની માંગને, જે શ્રમિકો છે એ કામ કરવા માટે સક્ષમ છે, એટલે શ્રમ શક્તિની, જે શ્રમિકોની કામ કરવાની એની જે કાર્યક્ષમતા છે એની માંગને પહોંચી વળવા માટે, એવું કહે છે કે યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે, એટલે કે એ શિક્ષણ મેળવ્યા પછી ધોરણ 10 કે ધોરણ 12 પાસ કર્યા પછી તેના અંતે, એવું કહે છે
કે સ્વરોજગારીની તકો, એ પોતે રોજગારી પ્રાપ્ત, પોતે આવક મેળવી શકે તે માટે એવું કહે છે કે ટૂંકા ગાળાના એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષની અંદર જો ડિપ્લોમા કરશે તો એને કેટલા વર્ષનો સમયગાળો હશે? તો કે ત્રણ વર્ષ. કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ, અહીંયા શું આવશે? તો કે આઈટીઆઈ, કે જ્યાં એક વર્ષની અંદર એને તાલીમ આપીને, એને પ્રેક્ટિકલ જ્ઞાન આપીને ટૂંક સમયની અંદર, એવું કહે છે કે તાલીમ આપીને એ જે વિદ્યાર્થી છે ટૂંક સમયની અંદર પોતે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે. તો એના માટે એવું કહે છે ટૂંકા ગાળાના ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રત્યક્ષ તાલીમ, એટલે કે વિદ્યાર્થીને પોતાને પ્રત્યક્ષ ત્યાં શું આપવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે, શીખવવામાં આવે છે. જેના અભ્યાસક્રમો જેવા કે શું કીધું, ટર્નિંગ પ્લમ્બરિંગ, પ્લમ્બરનું જે કામ છે તે, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી, રિપેર, જો એ બગડી જાય છે તો એનું રિપેરિંગ કામ કઈ રીતે કરી શકાય, એને બનાવી કઈ રીતે શકાય, તેના કોર્સ શરૂ કરવામાં આવ્યા કે જેનાથી વિદ્યાર્થી આ કોર્સ કરીને ટૂંકા ગાળામાં પોતે સ્વરોજગારી મેળવી શકે. આગળ કહે છે ઓટોમોબાઈલ ક્ષેત્રે ક્રાંતિને કારણે ઇલેક્ટ્રોનિકલ, કમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો, ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે. શું કહે છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રે આજના યુગ પ્રમાણે જોઈએ તો અદ્યતન ટેકનોલોજી ઓટોમોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ આવે છે. નવા નવા યંત્ર, નવા નવા સાધનો, ટેકનિકલ સાધનો શોધાઈ રહ્યા છે. તો તેના ક્ષેત્રે એવું કે ક્રાંતિ આવી છે જેના કારણે ઇલેક્ટ્રોનિકલ, કોમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા અભ્યાસક્રમો, નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા, જે મુજબ વિદ્યાર્થીઓને ત્યાં પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે. અને તાલીમ આપીને આવા વિદ્યાર્થીઓને, કારીગરોને એક કુશળ કારીગર, એન્જિનિયરો અને ટેકનિશિયનો તૈયાર કરવામાં આવે છે કે જેનાથી આવનાર ભવિષ્યની અંદર આ જે એન્જિનિયરો છે, જે કુશળ કારીગરો છે, જે ટેકનિશિયનો છે, જે ભારતની એક જરૂરિયાત છે, તો એ જરૂરિયાતને એ પૂરી કરી શકે. આગળ કહે છે કે નવા ઉદ્યોગો ધંધા શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા સસ્તી લોનની સહાય આપવામાં આવે છે. શું કહે છે કે શ્રમ શક્તિ આયોજન મુજબ સરકાર દ્વારા કોઈ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકને, એટલે કે ઉદ્યોગ શરૂ કરનાર જે માલિક છે તેને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ સરકારની એક કાર્યક્રમ છે, એક યોજના છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આ યોજના દ્વારા જે ઉદ્યોગ શરૂ કરનાર માલિક છે તેને બેંકની અંદરથી સસ્તા લોનની, એટલે કે એને જે લોન આપે છે એ લોનનો જે વ્યાજનો દર છે એ ખૂબ જ નહીવત, ઓછો હોય છે, એટલે કે સસ્તી લોન આપવામાં આવે છે. કેમ? નવો ઉદ્યોગ શરૂ કરવા માટે. સાના કારણે? તો કે જો એક નવો ઉદ્યોગ શરૂ થશે તો એ ઘણા બધા બેરોજગાર લોકોને રોજગારી આપી શકશે. તો એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ દ્વારા સરકાર નવો ઉદ્યોગ શરૂ કરવા માટે સસ્તી લોન આપે છે, સહાય કરે છે. આગળ કહે છે સ્થાનિક ઉદ્યોગની સાથે રહીને તાલીમ સંસ્થાઓ સહકાર પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું છે. તો કે જે સ્થાનિક જુદા જુદા સ્થળે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોના જે કારીગરો છે, એન્જિનિયરો છે, એને ટેકનોલોજીનું શું આપવામાં આવે છે? શિક્ષણ, તાલીમ આપવામાં આવે છે. તો આ તાલીમ આપતી સંસ્થા અને ઉદ્યોગો બંને વચ્ચે સહકાર, સંકલન, એકબીજા સાથે હળીમળીને કામ કરવાની
ભાવના છે જેનાથી ઉદ્યોગોના કારીગરોને આ તાલીમી સંસ્થા એ સારી રીતે પ્રત્યક્ષ રીતે તાલીમ આપી શકે છે। આગળ શ્રમના પુરવઠા દ્વારા પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરી વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે તેવી શૈક્ષણિક અભ્યાસક્રમો અને શૈક્ષણિક ખર્ચ સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ। શું કહે છે કે શ્રમ પુરવઠા પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન। આજના યુવાનો એવું માને છે કે ભાઈ વ્હાઇટ કોલર જોબ એટલે કે ખુરશી ઉપર બેસીને બોલપેન ચલાવવાની જ નોકરી કરવી જોઈએ। તો આ જે વિચારસરણી છે એ વિચારસરણીને બદલીને એવું કહે છે કે તેના સ્થાને સરકારે નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે નવો વ્યાપાર નવો ઉદ્યોગ ધંધો શરૂ કરવા માટે એને આર્થિક રીતે શું આપવી જોઈએ સહાય કરવી જોઈએ અને સરકાર દ્વારા તેના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ અમલમાં છે। તો એવું કહે છે સરકારે આર્થિક સહાય આપવી જોઈએ કે જેનાથી વ્યક્તિ સ્વરોજગારી પોતે રોજગારી પૂરી પાડી શકે પોતે રોજગારી મેળવી શકે અને જો એક નવો ઉદ્યોગ શરૂ કરશે તો એ પોતે તો રોજગારી મેળવશે પણ સાથે સાથે એ બીજા ઘણા કારીગરોને પણ મજૂરોને પણ રોજગારી આપશે। બીજું એવું કીધું કે રોજગારી સ્વરોજગારી આપતી જે સંસ્થાઓ છે જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેની અંદર અભ્યાસક્રમોમાં બદલાવ લાવવો જોઈએ। બીજું કીધું શૈક્ષણિક ખર્ચ તો કે આવી જે સ્વરોજગારી અભ્યાસક્રમોની જે યુનિવર્સિટીઓ છે જે કોલેજો છે જે શિક્ષણ આપતી સંસ્થાઓ છે એ સંસ્થાઓનો વિદ્યાર્થીઓ માટે એનું જે ફી છે એ કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ સસ્તી હોવી જોઈએ। બીજું ત્યાં એડમિશન લેવા માટે પ્રવેશ મેળવવા સરળ બનાવવું જોઈએ કે જેનાથી આવનાર ભવિષ્યની અંદર વ્યક્તિ પોતે વિદ્યાર્થી પોતે સ્વરોજગારી મેળવી અને ભારતમાંથી ધીરે ધીરે બેરોજગારીનું પ્રમાણ ઘટી શકે।